હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ દસ વિજ્ઞાનના ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણના બહુવિકલ્પી પ્રશ્નો જે જૂન જુલાઈ પૂરક સાહિત્યના ક્વેશ્ચન્સ છે આ પ્રશ્નો આપણે સમજવાના પણ છીએ એટલે વિડીયો પૂરેપૂરે જોજો તેમજ જો તમે હજુ પણ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમે તમારા માટે ઘણા બધા વિડીયોઝ લાવીએ

કોઈ આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તર પર હંમેશા કોણ હોય છે ઓકે તો તૃતીય પોષક સ્તરમાં હંમેશા કોણ હોય છે તો જો અહીં ઓપ્શન છે માંસાહારી પ્રાણી શાકાહારી પ્રાણી વિઘટકો કે ઉત્પાદકો તો હંમેશા તૃતીય ઉપર આવશે માંસાહારી પ્રાણી એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓકે ત્યારબાદ કોઈ નિવસન તંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે તો નિવસન શેનો સમાવેશ થાય તો સજીવોનો તો તો થાય જ અને નિર્જીવનો પણ થાય એટલે જવાબ આવશે સી બધા જ સજીવો અને નિર્જીવ ઘટકો બંને ત્યારબાદ ચોથા નંબરનું ક્વેશ્ચન છે અહીં દર્શાવેલ આહાર શૃંખલામાં માનો કે ચોથા પો પોષક સ્તર પરની ઉર્જાનું પ્રમાણ પાંચ કિલો ઝૂલ છે તો ઉત્પાદક સ્તર પર ઊર્જાનું પ્રમાણ કેટલું હશે હવે જુઓ ચોથા એટલે કે જે બાજ છે તેની જોડે પાંચ કિલો ઝૂલ છે ઓકે તો જુઓ અહીં ઉર્જા વપરાતી વપરાતી જશે ઓકે કંઈ એવું નહીં થાય કે અહીંયા ઘાસ જોડે જેટલી ઊર્જા હશે એટલી ને એટલી ઊર્જા બાજ જોડે જશે ઓકે કારણ કે તીડ જોડે પણ એટલી ઉર્જા હશે દેડકો જોડે પણ જશે અને સાપ જોડે પણ જશે ને વપરાતી જશે બરાબર તો જે જે ઘાસ જોડે ઉર્જા હશે કેટલી હશે વિચારો તો જવાબ આવશે પાંચ હજાર કિલો ઝૂલ ઓકે પાંચ હજાર કિલો ઝૂલ ઘાસ જોડે હશે એમાંથી તીડ જોડી જશે જે તીડ વપરાશે એની ઉર્જા ત્યારબાદ દેડકા જોડે દેડકાથી સાપ જોડે પછી બાદ જોડે તો આમ છેલ્લે જે ઘાસ જોડે હશે પાંચ હજાર કિલો ઝૂલ ઉર્જા હશે ત્યારબાદ કોઈ આહાર શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે જેને શું કહેવાય છે તો જવાબ શું આવશે પાંચવામાં આવશે ઓપ્શન સી જૈવ વિશાલન ઓકે તો જૈવ વિશાલન છે શું કે કોઈ આહાર શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકો એટલે કે જો આપણા વનસ્પતિ ઉપર જે જંતુનાશકો નાખે છે એ કોઈ પક્ષી ખાય તો એ જે પેટ જે જંતુનાશક છે એના શરીરમાં જશે જેનું વિઘટન નહીં થઈ શકે એ પછી બીજા શરીરોમાં જશે તો એ શું છે જૈવિક વિશાલન ઓકે ત્યારબાદ છઠ્ઠા નંબરનું ક્વેશ્ચન છે ઓજોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે ઓકે તો શું આવશે ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસી ઓકે કારણ કે સીએફસીનું તો નામ જ બદનામ છે એના માટે ત્યારબાદ સાતમા નંબરનું ક્વેશ્ચન છે જે જીવો સૌર ઉર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ્સનું સંશ્લેષણ કરે છે એટલે જે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે તેમને શું કહેવાય વિચારો ચલો જલ્દીથી વિચારો કે જે શું કરે છે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે એટલે કાર્બોદિત બનાવે છે કોણ બનાવે કાર્બોદિત સિમ્પલ વાત છે ઉત્પાદકો બનાવે કારણ કે ઉત્પાદકો જ જ સર્જન કરતા છે 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 એ એ અન્નપૂર્ણા ઓકે જમવાનું આપણને આપે તો ઉત્પાદક એટલે કોણ ઘાસ વનસ્પતિ બરોબર ત્યારબાદ આઠમા નંબરનો ક્વેશ્ચન છે નિવસન તંત્રમાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરના સ્થાનાંતરિત થવા ઉપલબ્ધ દસ ટકા ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે ઓકે તો દસ ટકા જે ઉર્જા છે એ કયા સ્વરૂપમાં હોય તો એ રાસાયણિક ઉર્જા સ્વરૂપમાં હોય છે એટલે જવાબ આવશે સી ઓકે શું આવશે સી જે દસ ટકા જ હોય બરાબર આમ અહીં કહેવાનો અર્થ એ જ છે કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તર સુધી ફક્ત દસ ટકા જ ઊર્જા સ્થળાંતરિત થાય છે તો એના આધારે જ જે આ ક્વેશ્ચન નંબર ચાર પૂછાયો છે ઓકે કે જે ચોથા ચોથા પોષક સર એટલે કે સાપ જોડે પાંચ કિલો ઝૂલ છે તો હવે દેડકાની દસ ટકા જ સાપ જોડે ગઈ છે હવે તો દેડકા જોડે કેટલી હશે તો પચાસ કિલો જૂલ હશે હવે તીર જોડે કેટલી હશે તો દેડકા જોડે દસ ટકા ગઈ તો તીર જોડે હશે પાંચસો કિલો ઝૂલ અને ઘાસ જોડે હશે પચાસ પાંચ હજાર કિલો જૂલ તો આમ જવાબ આવ્યો ડી ઓકે તો આ યાદ રાખજો બરાબર ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે કોઈ ઉચ્ચ પોષક સ્તરના જીવો જે નીચલા પોષક સ્તરમાં આવતા અનેક જીવોથી પોતાનું ભરણ પોષણ કરે છે તે શું બનાવે છે વિચારો શું બનાવે છે ઉચ્ચ પોષક જીવો શું કરે છે નીચલા પોષક સ્તરમાંથી પોતાનું ભરણ પોષણ કરે છે ઓકે તો એ શું બનાવે આહાર જાળ બનાવે શું બનાવે આહાર જાળ ઓકે ત્યારબાદ કોઈ તંત્રમાં ઉર્જા પ્રવાહ હંમેશા કેવો હોય છે કેવો હોય બલોગાઈ કેવો હોય એક દિશામાં જ હોય એટલે એક દિશીય હોય છે ત્યારબાદ મનુષ્ય પર જ્યારે યુવી વિકરણનો પ્રભાવ ખૂબ વધી જાય ત્યારે કઈ અસરો થાય તો જો ફેફસાને નુકસાન ચામડીનું કેન્સર પાછે માર્ગોમાં ચાંદા રોગ પ્રતિકારકને નુકસાન તો આમાંથી શું થઈ શકે એક તો થઈ શકે બહુ જ સિમ્પલ છે ચામડીનું કેન્સર તો થાય એટલે ત્રીજું શેમાં છે તો જો આ રીતે પણ તમે એક્ઝામમાં જોઈ શકો છો કે ડીમાં છે ત્રીજું ડીમાં છે અને સીમાં પણ છે એટલે આ બેમાંથી એ કોઈ શકે હવે જો પેલો રોગ પ્રતિકારક શક્તિને નુકસાન થઈ શકે તો યસ થઈ શકે બરાબર તો એટલા માટે ઓપ્શન શું આવશે સી બાકી પાચન માર્ગોમાં ચાંદા યુવી વિકરણોથી થતું નથી એટલે શું આવશે અહીંયા જવાબ આવશે સી ઓકે ત્યારબાદ જે ક્વેશ્ચન છે તે છે નીચે દર્શાવેલ વસ્તુઓના સમૂહ એટલે કે વર્ગ પૈકી કયા સમૂહ ફક્ત અવિઘટનીય વસ્તુઓ ધરાવે છે તો આમાંથી અવિઘટનીય કઈ વસ્તુ ધરાવે છે તો જો અવિઘટનીય લઈ કે જેનું વિઘટન ન થાય બરાબર તો જેમ કે જો પોલીથીનનું વિઘટન ન થાય પીવીસીનું ન થાય પ્રક્ષાલક ન થાય ઓકે જ્યારે લાકડી કાગળ ચામડું ત્રણે ત્રણનું વિઘટન થાય એટલે એક તો બીજું તો છે જ ત્યારબાદ પ્લાસ્ટિક પ્રક્ષાલક ઘાસ બરાબર ફક્ત તો આમાં ઘાસ તો વિઘટનીય છે ત્યારબાદ પ્લાસ્ટિક બેકે લાઈટ ને ડીડીટી ઓકે તો શું આવશે તો બીજું અને ચોથું ઓકે તો બીજું ચોથું માટે શું આવશે ડી સાચો જવાબ આવશે ત્યારબાદ આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા નીચેના પૈકી કોના દ્વારા મર્યાદિત થાય છે બોલો શું જવાબ આવશે આમાં તો જવાબ આવશે આમાં એ ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાની કમી બરાબર ત્યારબાદ આપેલ પૈકી કયું વિધાન સાચું નથી તો આપેલ પૈકી કયું વિધાન સાચું નથી જલ્દીથી પાંચેલો ચારે ચાર વિધાન તમને કયું જવાબ લાગે છે બોલો નીચે મને કમેન્ટ કરો ઓકે કે હું જવાબ આપી દઉં ઓકે આપી દઉં જવા દો ચલો તો શું આવશે બી શું જવાબ આવશે બી લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થોમાંથી પ્રાપ્ત કરે છે ઓકે તો એ વિધાન સાચું નથી બરાબર કેમ કારણ કે સૂર્યપ્રકાશ એ કાર્બનિક ના કહેવાય એ અકાર્બનિક છે પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે ઓકે એટલે જવાબ આવશે બી ત્યારબાદ આપેલ પૈકી કયો વર્ગ આહાર શૃંખલાનો ઘટક નથી ઓકે તો આહાર શૃંખળનો ઘટક કયો નથી તો જવાબ આવશે સી બીજોને ત્રીજા નંબરનો એટલે કે પ્લવકો મનુષ્ય માછલી તીડ બરાબર અને ધીડકો સોરી વરુ ઘાસ આપ વાઘ બરાબર એટલે કયો આવશે બીજો સી ઓપ્શન જવાબ આવશે સી ત્યારબાદ સોળમા નંબરનું ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૌર ઉર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે બરાબર કેટલું હોય તો જવાબ આવશે એક ટકો કેટલા એક ટકો એટલે ઓપ્શન નંબર એ ત્યારબાદ ક્વેશ્ચન છે દર્શાવેલ આકૃતિ પંદર પોઈન્ટ એકમાં એક પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે જણાવો કે કયા પોષક સ્તર પર ઊર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે તો કયા ઉર્જા સ્તરમાં સૌથી વધુ પ્રાપ્ત થાય જો ટી વન ટી ટુ ટી થ્રી ટી ફોર છે બરાબર તો હવે જો સિમ્પલ છે કે જે સૌથી નીચે હોય એની જોડે ઉર્જા સૌથી વધારે હોય એટલે કે જે પહેલું હોય જેમ કે ઘાસથી શરૂઆત થાય તો ઘાસ જોડે સૌથી વધુ ઉર્જા હોય તો જવાબ શું આવશે ટી વન ઓકે તો જવાબ અહીંયા આવશે સી બરાબર સત્તરવામાં આવશે સી ત્યારબાદ નીચે દર્શાવેલ આર શૃખ્યામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થાય તો જો ઘાસને હરણ ખાય હરણને વાઘ ખાય તો જો હરણ કાઢી લેવામાં આવે તો વાઘની સંખ્યામાં શું થશે ઘટશે અને ઘાસનું પ્રમાણ વધશે તો જવાબ આવશે ડી એટલે અઢારવામાં ડી આવશે ઓકે ત્યારબાદ કોઈપણ નિવસન તંત્રમાં વિઘટકો શું હશે જવાબ આવશે બી જૈવિક એટલે કે કાર્બનિક પદાર્થોને અકાર્બનિક સ્વરૂપમાં ફેરવે છે બરાબર યાદ રાખજો આ ઓકે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ જો દેડકો તીડનું ભક્ષણ કરે તો ઉર્જા સ્થાનાંતરણ કઈ દિશામાં થશે તો શું કરે છે દેડકો તીડને ખાય છે તો તીડ કોને ખાય છે ઘાસને ખાશે બરાબર તો અહીંયા શું આવશે જે છે દેડકો તીડને ઓકે તો તીડ શું થયું જુઓ જવાબ શું આવશે અહીંયા વિશ્વમાં સી પ્રાથમિક ઉપભોક્તાથી દ્વિતીયક ઉપભોક્તા ઉપભોગતા ઊર્જાનું સ્થાનાંતરણ થશે ત્યારબાદ એકવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ ના કરવો જોઈએ કારણ કે એનું વિઘટન થતું નથી એટલે કે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે એટલે જવાબ આવશે ડી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોયા કેવા પ્રશ્નો જોયા હે પંદરમાં ચેપ્ટરના બહુવિકલ્પી પ્રશ્નો જોયા તો જરૂરથી તમને બધા પ્રશ્નો પણ આવડી ગયા હશે અને આ વિડિયો પણ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવાને આવા વિડીયો જોઈતા હોય તો વિડીયોને મેક્સિમમ લાઇક કરો તમારા મિત્રોને પણ શેર કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ